વેલકમ બેક ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું બાજરીના રોટલા તમને જો બાજરીના રોટલા હાથેથી ટીપી ટીપીને બનાવતા ન આવડતા હોય તો થાબડીને કેવી રીતે બનાવાય એ હું હું તમને તમને આજે જણાવીશ હાથેથી ટીપી ટીપીને અને થાબડીને બંને રીતે રોટલા બનાવતા શીખવાડીશ અને બંને રીતે રોટલા બિલકુલ આજ પ્રમાણે ફૂલીને દડા જેવા થશે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનશે બાજરીના રોટલા રેસિપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને

તો અહીંયા મેં લોટને ચાળી લીધો છે હવે આપણે આ લોટને બાંધવાનો છે તો આમાં આપણે લોટને બાંધતા પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ઘણા લોકો મીઠા વગર પણ બાજરાના રોટલા બનાવતા હોય છે તો મીઠું ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે આમાં મેં અત્યારે અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરેલું છે અને હવે આપણે આનો લોટ બાંધીશું એક કપ મેં લોટ લીધો છે તો એક કપ લોટ બાંધવા માટે અડધા કપ જેટલું પાણી જોઈશે પણ પાણી તમારે બાજરાનો તમે જે લોટ લીધો છે એની ક્વોલિટી પર ડિપેન્ડ કરે ઘણા બાજરાનો લોટ ખૂબ ઓછા પાણીથી બંધાઈ જતો હોય છે અને ઘણા બાજરાના લોટમાં થોડું વધારે પાણી જોઈએ છે એ બાજરાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે કે કેટલું પાણી જોઈશે પણ અંદાજે અડધા કપ જેટલું પાણી જોઈશે પાણી તમારે ક્યારેય એક સાથે ઉમેરવાનું આ રીતે થોડું થોડું કરી અને પાણી ઉમેરતા જવાનું અને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો લોટનું ટેક્સર બાળકોની જે ક્લેની ગેમ હોય એ પ્રમાણેનું હોય છે તો હવે આપણે આ લોટને પાંચ મિનિટ સુધી ખૂબ જ સારી રીતે મસળવાનો છે લોટ એકદમ સરસ સુવાળો ના થાય ત્યાં સુધી તમારે એને મસળવાનો છે અને મેં જે અહીંયા લોટ લીધો હતો એટલો લોટ બાંધવામાં મને અડધા કપ જેટલું પાણી લાગ્યું છે આ લોટને આપણે પાંચ મિનિટ સુધી ખૂબ જ સારી રીતે મસળી લેશું અથવા તો લોટ એકદમ સરસ સોફ્ટ અને સુવાળો થઈ જાય ત્યાં સુધી મસળી લેવાનો તો અહીંયા મારો લોટ મસળાઈને બિલકુલ તૈયાર છે હવે હું તમને અહીંયા બે રીતે બાજરાના રોટલા બનાવતા શીખવાડીશ તો પહેલા આપણે થાબડીને રોટલા બનાવીશું તો આ રોટલાના આપણે બે ભાગ કરી લેશું અને રોટલાને બિલકુલ આ રીતે હાથમાં લઈ અને સરસ મોટું ગોયણું બનાવી લેશું તમને જો રા હાથમાં તમે રોટલાનું આ રીતે મોટું ગોયણું બનાવતા હો ત્યારે ચટતું હોય તો હાથ પર થોડું પાણી લગાવી શકાય અહીંયા મેં લોટનો લુવો સરસ બનાવી લીધો છે હવે આપણે પાટ રોટલી વણવાનો પાટલો લેવાનો છે અને એમાં નીચે તમારે બાજરાનો કે ઘઉંનો કોઈ પણ લોટ આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનો લોટ થોડો વધારે સ્પ્રિંકલ કરવાનો એટલે તમે જ્યારે રોટલાને થાપડતા હો ત્યારે એ એની જાતે જ ગોળ ફરે આ રીતે હથેળી અને આંગળીની મદદ થી તમારે લોટને થાબડતા જવાનો જો તમને એવું લાગે કે રોટ રોટલો સરખો ફરતો નથી અને પાટલામાં ચોંટે છે તો તમારે રોટલાને ઉપાડી અને ફરીથી નીચે થોડો લોટ ઉમેરી દેવાનો અને હાથ પર ઉપરની સાઈડ જો તમને ચોંટતું હોય તો ઉપરની સાઈડ પણ થોડો લોટને ડસ્ટ કરી શકાય બિલકુલ આ પ્રમાણે પણ તમે જ્યારે આ રીતે રોટલાને થાબડતા હો ત્યારે રોટલો સરસ પાટલામાં એની જાતે જ ફરવો જોઈએ બિલકુલ આ પ્રમાણે તમારે સાઈડથી પણ રોટલાને સરખો કરતા જવાનો તમારે રોટલાની થિકનેસ તમારા ટેસ્ટ પ્રમાણે તમે જાડી કે પતલી રાખી શકો છો જો તમને પતલા રોટલા પસંદ હોય તો થોડો વધારે પતલો ઘડવાનો અને જાડા પસંદ હોય તો થોડી થિકનેસ જાડી રાખવાની આખો રોટલો સરસ ઘડાઈ જાય પછી પાણીવાળો હાથ કરી અને સાઈડની બોર્ડરને એકદમ સારી રીતે સરખી કરી દેવાની અને તમે જ્યારે રોટલો ઘડતા હો ત્યારે તમારે તાવડીને એકદમ સારી રીતે ગરમ કરવા મૂકી દેવાની કેમ કે તમે રોટલાને તાવડીમાં ઉમેરો એ પહેલા તાવડી એકદમ સારી રીતે ગરમ હોવી જોઈએ હવે એકદમ હાથે રોટલાને પાટલા પરથી ઉપાડી અને સીધો તાવડીમાં ઉમેરી દેવાનો તાવડીમાં તમે રોટલાને ઉમેરો ત્યારે રોટલાની નીચેના ભાગમાં સેચ પણ હવા ના રહે એ રીતે ઉમેરજો જો હવા રહેશે તો રોટલામાં ભમરો પડશે અને રોટલો સરખો ફૂલશે નહીં રોટલાને તમે તાવડીમાં ઉમેરી દો પછી હાથથી પાણીવાળો હાથ રોટલા પર સાઈડ લગાડી દેવાનો અને રોટલાને ઉપરની સાઈડથી એકદમ સરસ થવા દેવાનો થોડો કલર ચેન્જ થાય પછી તમારે રોટલાની સાઈડ ચેન્જ કરવાની અને બીજી બાજુ પણ તમારે રોટલાને એકદમ સારી રીતે કૂક થવા દેવાનો રોટલાને કૂક થતા થોડો સમય લાગે એટલે એને ફેરવવામાં ઉતાવળ નહીં કરવાની બિલકુલ આ પ્રમાણે તમારે રોટલાની બીજી સાઈડ ચેન્જ કરી દો પછી તમારે ફ્લેમને એકદમ હાઈ રાખવાની જો અત્યારે તમે લો ફ્લેમ રાખશો તો તમારો રોટલો સરખો ફૂલશે નહીં એટલે ફ્લેમને એકદમ હાઈ રાખવાની અને રોટલાને ચાકુથી ઉપર નીચે નહીં કરવાનો આ રીતે તમે રોટલાને થોડીવાર માટે થવા દેશો એટલે રોટલો એકદમ સરસ એની જાતે જ ફૂલવા મળશે તમે જોઈ શકો છો રોટલો એકદમ સરસ આખો ફૂલી ગયો છે રોટલો ફૂલી જાય પછી તમારે એની સાઈડ ચેન્જ કરી દેવાની નીચેના ભાગમાં રોટલો બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આપણો આ રોટલો બિલકુલ તૈયાર છે આ રોટલાને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું રોટલાને મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે હવે આના પર આપણે ઘી લગાવશું ઘણા લોકો રોટલાનો ઉપરનું પણ ખોલીને ઘી લગાવતા હોય છે તમારે એમ લગાવવું હોય તો તમે એમ પણ લગાવી શકો છો અને રોટલામાં હંમેશા થોડું આગળ પડતું ઘી લગાવવાનું એટલે રોટલો પચવામાં સેલો રહે તો અહીંયા આપણો આ રોટલો બિલકુલ તૈયાર છે ઘી લગાવ્યા પછી આ રીતે ચમચીની મદદથી રોટલામાં થોડા કાપા પાડી દેવાના એટલે ઘી અંદર સુધી સરસ ભરાઈ જાય તો આપણો અહીંયા થાબડેલો રોટલો બિલકુલ તૈયાર છે હવે રોટલો ઘડીને કેવી રીતે બને એ હું તમને શીખવાડું છું રોટલાનો લુવો આ રીતે હાથમાં લઈ હાથ પર થોડું પાણી લગાવી દેવાનું અને હથેળીનો આ પાર્ટ હોય ત્યાં જ તમારે વજન દેવાનું છે બાકીનો હાથ તમારે સપોર્ટમાં યુઝ કરવાનો આ રીતે એકદમ હળવા હાથે તમે રોટલાને આ રીતે ફેરવતા જશો એટલે રોટલો એકદમ સારી રીતે ગડાતો જશે ફક્ત તમારે હથેળીના આ પાર્ટમાં જ વજન દેવાનો છે બાકીના કોઈ પાર્ટમાં તમારે વજન નહીં દેવાનો ફક્ત સપોર્ટ માટે જ તમારે હાથને રાખવાનો છે બસ તો બિલકુલ આ રીતે ફેરવતા ફેરવતા તમારે રોટલાને ઘડતા જવાનો આ રીતે તમે રોટલાને ઘડશો પરફેક્ટ રીતે તો રોટલો એની જાતે જ ફરતો જશે અને સરસ મોટો થતો જશે તમારે રોટલો જેટલો જાડો કે પતલો રાખવો હોય એ પ્રમાણે તમારે રોટલાની થિકનેસ રાખવાની એકવાર આ રીતે રોટલો સરસ ઘડાય જાય પછી આજે સાઈડની બોર્ડર હોય એને તમારે પાણીવાળો હાથ કરી અને એક સરખી કરી લેવાની તો અહીંયા આપણો આ રોટલો ઘડાય ગયો છે હવે સાઈડની જે બોર્ડર છે એને આપણે પાણીવાળો હાથ કરી અને એક સરખી કરી દેસુ સાઈડની બોર્ડરને તમારે સરસ રીતે લીસી કરી દેવાની બધી બાજુથી બધી બાજુથી સારી રીતે સાઈડની બોર્ડર લીસી થઈ જાય પછી તમે આ રીતે હાથની મદદથી જ્યાં ક્યાંય રોટલો જાડો કે પતલો હોય ત્યાં લેવલ સરખું કરી શકો છો તો બિલકુલ આપણો આ રોટલો ઘડાઈને તૈયાર થઈ ગયો છે આપણે જ્યારે રોટલાને ઘડતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ પર એકદમ હાઈ ફ્લેમ પર તાવડીને તમારે ગરમ જ રાખવાની જેમ મેં તમને પહેલાં કહ્યું હતું એમ તો અહીંયા મારી તાવડી એકદમ સારી રીતે ગરમ છે હવે આપણે આમાં રોટલાને ઉમેરી દઈશું રોટલાને તમે જ્યારે ઉમેરો ત્યારે પણ ગેસની ફ્લેમ એકદમ હાઈ હોવી જોઈએ તો આ રીતે તમારે રોટલાને ઉમેરી દેવાનો ઉમેરતી વખતે ધ્યાન રાખવાનું કે વચ્ચે હવા ના રહે એટલે એકદમ સરસ તાવડીમાં તમારે રોટલાને મૂકી દેવાનો રોટલાને મૂકી દો પછી તમારે ઉપરની સાઈડ હાથ થી થોડું પાણી લગાવી દેવાનું અને રોટલાનો ઉપરની સાઈડનો કલર ચેન્જ થવા માંડે અને તાવડીમાંથી તમે ચાકુથી આ રીતે રોટલાને અલગ કરો તો સારી રીતે અલગ થવા માંડે પછી તમારે રોટલાની સાઈડ ચેન્જ કરી દેવાની રોટલાની સાઈડ ચેન્જ કરી દો પછી બીજી બાજુ પણ બિલકુલ એ જ પ્રમાણે રોટલાને સરસ થવા દેવાનો રોટલાને થતા થોડો સમય લાગે એટલે ઉતાવળ નહીં કરવાની બીજી બાજુ પણ આ રીતે રોટલો સરસ થઈ જાય પછી તમે સાઈડ ચેન્જ કરી દો પછી તમારે એકદમ ફ્લેમને હાઈ રાખવાની અને રોટલાને એની જાતે જ ફૂલવા દેવાનો એકદમ સરસ રોટલો એની જાતે ફૂલી જાય પછી રોટલાને તમે સર્વિંગ પ્લેટમાં કાઢી શકો છો તો અહીંયા આપણો આ ઘડીને પણ રોટલો બનીને બિલકુલ તૈયાર છે આના પર પણ આપણે સારી રીતે ઘી લગાવી દઈશું તો અહીંયા આપણા થાબડીને અને ઘડીને બંને રીતે રોટલા થઈ ગયા છે જો તમે પહેલીવાર રોટલા બનાવતા હો તો તમે એક થી બે વાર ટ્રાય કરજો તો તમારા રોટલા પણ એકદમ સરસ બનવા મળશે અને ફૂલીને દડા જેવા થશે તો તમે આ રીતે રોટલાને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા રોટલા કેવા બને છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી મેથડ તમને સારી લાગી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ